નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. વડોદરા મહાનગરપાલિકામાં વર્ગ 4ના સફાઈ સેવકોની 1200 નવી કાયમી ખાલી જગ્યાના ફેક મેસેજ વાયરલ થવાના કિસ્સામાં એક નવો ખુલાસો સામે આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકામાં વર્ગ 4ના સફાઈ સેવકોની 1200 નવી કાયમી ખાલી જગ્યાના મહેકમમાં બેરોજગાર અરજદારને નિયમો અનુસાર રોજગાર આપવામાં આવશે તેવા ફેક મેસેજો વહેતા થયા હતા. તેની સાથોસાથ અરજી ફોર્મનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ઈચ્છુક ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા, જ્યાં બીએમસી દ્વારા આવી કોઈ જાહેરાત ન કરી હોવાનું લખાણ લગાવ્યું હતું. ત્યારે હવે આ કથિત અફવા ફેલાવવામાં નરેશ સોલંકી નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે. ત્યારે નરેશ સોલંકી આ સમગ્ર ઘટના મુદ્દે પોતાની વાત મીડિયા સમક્ષ મૂકી હતી. હા સર, આમાં હું જે ફેક્ટ મેસેજ તો કોઈ હતો જ નહીં, અને મેસેજમાં એવું કોઈ એ પણ નહોતું કે મહાનગરપાલિકાએ ભરતી જાહેર કરી છે, તમે લોકો જાઓ અપ્લાય કરો, એવો કોઈ મેસેજ હતો નહીં. મેસેજ, હું સામાજિક કાર્યકર્તા છું, સમાજના બેરોજગાર લોકો મને કહેતા હોય કે રોજગાર માટે કંઈ કરો, નવું મહેકમ બનાવ્યું છે, આટલી જગાઓ ખાલી છે. મેં કહું હા, જગાઓ ખાલી છે, આઈટીઆઈ દ્વારા મને પણ માહિતી મળેલી છે, તો તમે પોતે પણ અપ્લાય કરી શકો છો. આજે માંગ્યા વગર માય નહીં બી રસતી, અને 30-40 વર્ષથી વડોદરા મહાનગરપાલિકાએ સફાઈ કામદારની એક બી ભરતી જાહેર નિયમો અનુસાર કરી નથી. અને બીજી રહી વાત, રાજકોટ લઈ લો, જામનગર લઈ લો, સુરત લઈ લો, બે બે ત્રણ ભરતીઓ જાહેર થઈ છે, સમજ્યા, ત્યાં સફાઈ કામદારોની. ખાલી વડોદરા મહાનગરપાલિકા એક એવું છે કે જેને 30 વર્ષથી એક બી ભરતી જાહેર કરી નથી સફાઈ કામદારોની નિયમો અનુસાર. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.